कैश बैलेंस 1172012 20,000 Point number three, assume cash sales to be 20% of total sales. Total sales. Twenty percent cash sales, 80% credit sales. Cash sales 20% of total sales July, August, September. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર. જુલાઈમાં કેશ સેલ્સ આવ્યા છે 2 લાખ, ઓગસ્ટ 2,80,000, સપ્ટેમ્બર 3,20,000. Collection from debtors. Point number four.
60% of rare cells are collected in the month after sale, 30% in the second month, and 10% in the third month. કઈ કરીએ છીએ આપણે? 3 MI કરવાનું છે. ઓકે, એટલે આ મોટાભાગની કેલ્ક્યુલેશન થઈ ગઈ. 60% ઓફ રેર સેલ્સ આર કલેક્ટેડ ઇન ધ મંથ આફ્ટર સેલ. મંથ આફ્ટર સેલ એટલે એપ્રિલ છે તો એપ્રિલ નો આવશે મે. 30% ઇન સેકન્ડ મંથ જૂન. 10% ઇન થર્ડ મંથ જુલાઈ. એટલે મે જૂન જુલાઈ. મે છે તો મે નું જૂન જૂન છે તો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર. જુલાઈ નો છે તે ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર નો ઓક્ટોબર આપણા માટે કામનો છે. જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર જુલાઈ માં 3 નું ટોટલ 32,144 384
5,16,000 આવશે. ઓકે 48,192,480. હેલો સર, તમે ઓગસ્ટ નું જે ક્રેડિટ સેલ કર્યું છે ને 60-30 અને 10%, તે ખોટું છે. હા, લાસ્ટ માં એમાં 60% માં 6,72,000 આવે છે. ઓગસ્ટ નું એટલે આ, હા હા, એ છેલ્લું, એ ત્રણ ખોટા છે, બે ખોટા છે બંને. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. સપ્ટેમ્બર નું ટોટલ ₹9,76,000. ₹560,720,976. હવે આ છે તે આપણે ઉપર પેલા ટેબલમાં લખી દઈએ.
Next point. Goods are required at 25% of selling price. Like jitni selling price hai na 25% apna purchase hai. Le bijo jitlo purchase hai te bandu kevu che cash purchase. The table on the lakhlo che. कैलकुलेशन करिए आपने परचेस इज इक्वल टू सेल्स इन टू 25% Goods are required 25% of selling price. If it is sell, say, 25% after purchase. Anticipated sales of each month, necessary purchases are made in the previous month. Purchases are made all for cash. Cash much of the April મેનો કામ નથી આપણે જુલાઈ થી ચાલુ કરીએ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર જુલાઈ માં સેલ્સ છે એન્ડ September 16th. Purchases are made for cash. Anticipated sales of each month. Necessary purchases are made in the previous month. એક મહિનો આગળ એ લોકો પરચેસ કરે છે એટલે એના માટે શું હતું કે આ જુલાઈ છે તે એકચ્યુઅલી ક્યારે પરચેસ કર્યું જૂનમાં આ જૂનમાં પરચેસ કર્યું પછી ઓગસ્ટ નો છે તે જુલાઈમાં સપ્ટેમ્બર નો છે તે એકચ્યુઅલી ઓગસ્ટમાં પરચેસ કરેલો છે સપ્ટેમ્બર એક એક મહિનો આગળ જુલાઈમાં ઓગસ્ટમાં સપ્ટેમ્બર આપણા માટે કામના છે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર તે પણ કેવા છે કેશ પરચેસ
એને ઉપર લખી દો Time lag for payment of production overheads is 1/4 month and for other overhead 1/2 month. ડેપ્રિસિએશન ઇન્ક્લુડ છે. સપોઝ જો કોઈ ડેપ્રિસિએશન ઇન્ક્લુડ હોય તો તે આપણે માઇનસ કરી દેવું ને 1/4, 1/2, 1/3 એવું કઈ બી લખેલું હોય તો આપણે એક મહિનો આગળથી એની કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરવાની. એક મહિનો આગળ એટલે કે જુલાઈ છે, જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર છે, આપણે જૂનથી એની કેલ્ક્યુલેશન ગણવાની. જૂન જુલાઈ એક મહિનો આગળથી આપણે ગણો એટલે જુલાઈ છે તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. ગઈકાલે પેલું મેં કહેલું હતું કે જે તમને ક્વેશ્ચન માં આપેલું હોય ને તે રાઈટ હેન્ડ સાઈડ પર લખવાનું. એટલે 1/4 આપેલા છે તો 1/4 આપણે જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ પર લખવાના. જે આપેલું હોય તે રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ લખવાના અને બાકીના જે ડિફરન્સ ના છે તે લેફ્ટ હેન્ડ સાઈડ પર. એના માટે ટોટલ 1 1 - 1/4 એનો એલસીએમ લેવો, લસા લઈ લેવાનો. 3/4 આવે તો 1 - 1/4 ઇઝ ઇક્વલ ટુ 3/4. તો તે 3/4 લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એ ડાબી બાજુ લખવાનું. ભલે 40,000 પછી આપણે ડિસ્કસ કરેલું ગઈકાલે કે જૂન છે, જૂનનું આ જૂનમાં જ આવશે. પણ આ બાકીનું 1/4 છે જે ક્વેશ્ચનમાં આપેલું છે તે ક્વેશ્ચનમાં જે આપેલું હોય તે નેક્સ્ટ મંથમાં જાય. તે જૂન છે તો આ જુલાઈમાં જાય. મતલબ જે ક્વેશ્ચનમાં આપેલું હોય ને તે નેક્સ્ટ મંથમાં જાય. ઓગસ્ટ
આપણા કામનું છે. Other overheads, 1/2. Gaunt Adventures closing.
એને ઉપર લખી દો એક પચાસ એક સાઈઠ એક new machine will be purchased on 31st July 2012 and will be paid for a new for four equal monthly installments. The cost of machine 8x. Four equal monthly installments. કઈ કલા આપણે આના જેવો સેમ પોઈન્ટ જોયેલો તો જુલાઈમાં જુલાઈની એન્ડમાં પરચેસ કરે છે તેનું પેમેન્ટ ક્યારે થશે તો કે ઓગસ્ટ થી એક મહિનો રહીને એક મહિનો થાય પછી એનું એ લોકો પેમેન્ટ ચાલુ કરે એટલે કે ઇન્સ્ટોલમેન્ટ એ લોકોના એક મહિના પછી ચાલુ થાય લખેલું છે ઇન ફોર ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ એટલે મશીનરી ફોર 8 લેખ્સ ફોર ઇન્સ્ટોલમેન્ટ કયા કયા મહિનામાં ભરશે પરચેસ કરેલું છે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ને નવેમ્બર જુલાઈમાં છે એટલે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર એના 4 મહિનામાં એ લોકો પેમેન્ટ કરશે 4 મહિનામાંથી આપણા કામના કયા છે તો કે આપણા કામના ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે આપણા કામના ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઘણીવાર આમાં ઇન્ટરેસ્ટનો પણ કહેતા હોય કે વિથ ઇન્ટરેસ્ટ પછી ઇન્ટરેસ્ટ આપણે અલગથી કેલ્ક્યુલેટ કરવું પડે પેમેન્ટ ઓફ ડિવિડન્ડ ડિવિડન્ડ ઓફ રૂપીસ 1 લાખ ફોર ધ યર 11-12 ઇઝ ટુ બી પેડ ઇન સપ્ટેમ્બર 2012 બધા પોઈન્ટ આવી ગયા ટોટલ કરો પહેલાનું ટોટલ સાત લાખ 80 હજાર ઓકે
બોલાવે છે? હા સર.